માંગરોળ પંથકમાં એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આ બાબતે મુસાફરોએ જણાવ્યું હતું કે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખાઓની સુવિધાઓ ખોરવાયેલ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું લોકો જણાવી રહ્યા છે. અહીં અનેક વખત પાકીટ ખોવાયા હોવાની ઘટના બની હોવા છતાં ડેપોના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સુવિધાઓ પૂરી પાડવા અંગે લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે. માંગરોળનું જે બસ સ્ટેન્ડ છે એ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ આપણે પંખાની હાલત તો બહુ કફોડી સ્થિતિમાં પંખાઓ છે. અહીંયા રોજના હજારો પેસેન્જરો જે છે અહીંયા મુસાફરી કરે છે. માંગરોળના ઘણા બધી ગામડાઓ છે એના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે, પણ આ ગરમીની સિઝન છે, લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. આપણે તડકાની અંદર લોકો અહીંયા બસ સ્ટેન્ડમાં જ્યારે આવે તો પંખાઓ બંધ હાલતમાં છે, પંખાના જે પાકિયાઓ છે એ વાંકા વળી ગયા છે. અને રજૂઆત કરવા માટે ત્યાં આપણે જઈએ તો એવું કે છે કબૂતરોના કારણે જે પંખાઓના પાટિયાઓની હાલત થઈ છે, પણ ગુજરાતમાં ઘણા બધા બસ સ્ટેન્ડો છે, ઘણા બધા કબૂતરો છે, પક્ષીઓ આટા મારે, તો પંખાઓની જે હાલત છે એ સુધરે એવી અમારી માંગણી છે. અને બીજું જે અહીંયા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે, આ અહીંયા બસ સ્ટેન્ડની અંદર ઘણી બધી એવી ઘટનાઓ બને છે જેને લઈ લોકોને મુશ્કેલીઓ થાય છે. અહીંયા ખિસ્સા કાકરુઓ પણ સક્રિય છે અને આવારા થતું અહીંયા કોલેજો ઘણી બધી છે, વિદ્યાર્થીઓ ગામડામાંથી છોકરીઓ ખાસ કરીને અપડાઉન કરે છે, તો જો કેમેરા હોય તો આવા આવારા તત્વો પણ જે છે એને પકડી શકાય. એટલે અહીંયા કેમેરા બંધ છે આ પણ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે. વારંવાર આ બંધ હોય પંખા તો આવી કાળઝાળ ગરમીમાં.